नमस्ते विद्यार्थियों, आज आपणे धोरण 2 मां हिंदी विषय शीखीशुं। ચોપડીમાં તમે પાના નંબર 18 પાના નંબર કયું છે? પાના નંબર 18 તો પાના નંબર 18 ઉપર યુનિટ 39 કયું યુનિટ આપ્યું છે? યુનિટ 39 તો યુનિટ 39ની સૂચના વાંચીશું। નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો। તો જુઓ, યુનિટ 39માં આપણને હિન્દી શબ્દ આપ્યા છે, તે આપણે વાંચવાના છે અને લખવાના છે। તો જુઓ, અહીં આપણે શબ્દની સામે બાજુના ખાનામાં આપણે પેન્સિલથી શબ્દ લખવાનો રહેશે। તો જુઓ, તે ખાનામાં આપણને વાદળી લીટી આપી છે, તેમાં જ આપણે શબ્દ વાંચીને પછી લખવાનો રહેશે। તો આપણે હવે શબ્દ વાંચતા જઈશું અને શબ્દને લખતા પણ જઈશું। તમારે ધ્યાનથી સાંભળીને વાંચીને લખવાનો રહેશે। તમારે શબ્દ સરસ અક્ષરે લખવાના છે। તો પહેલો શબ્દ દલ, દલ। તો સામે ખાનામાં લખીશું દલ। દળ આગળ જળ, કયો શબ્દ છે? જળ। છલ, લખીશું શબ્દ છલ। બીજો શબ્દ ફળ, કયો શબ્દ છે? ફળ। નળ, આગળનો શબ્દ જગ, પગ, મગ, ઠગ, ડોગ, સરળ। તમારે ધ્યાન દઈને શબ્દ વાંચવાના છે। સરળ, સરળ। નકલ, ફસલ, મહલ,
ચહલ. મગર. મટર. સફર. કમર. છેલ્લો શબ્દ નગર. સરસ. હવે આપણે આગળનો યુનિટ 40. કયું યુનિટ છે? યુનિટ 40. યુનિટ 40ની સૂચના વાંચીશું. નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો. જુઓ, અહીં આપણને 3 હિન્દી વાક્ય આપ્યા છે. તે વાંચીને આપણે નીચેની લાઇનમાં લખવાના છે. વાક્યની નીચે આપણને લીટી આપેલી છે. તે લીટીમાં આપણે પેન્સિલથી વાક્ય લખવાનું છે. તો આપણે પહેલું વાક્ય વાંચીશું. હસન વન ચલ. હસન વન ચલ. તો આ વાક્ય હવે આપણે નીચેની લીટીમાં લખીશું. હસન વન ચલ. તમારે સરસ અક્ષરે લખવાનું છે. હવે આગળ બીજું વાક્ય. ગગન ફળ ચક. ગગન ફળ ચક. તો અહીંયા આપણે લખીશું ગગન ફળ ચક. ગગન ફળ ચક. આગળ ત્રીજું વાક્ય. ઉદય ખત પટ. ઉદય ખત પટ. સરસ. હવે આગળ યુનિટ 41 શીખીશું. તો જુઓ, યુનિટ 41માં આપણને સોપાન 1 આપ્યું છે. તમે ચોપડીમાં જુઓ, યુનિટ 41માં સોપાન 1 આપ્યું છે. તો હવે આપણે સોપાન 1નું વાંચન કરીશું. બરાબર, તમે ચોપડીમાં ધ્યાન દઈને જોજો અને સાંભળજો પણ. આપણે સોપાનનું વાંચન કરવાનું છે. પછી તે સોપાન ઉપરથી આપણને પ્રશ્ન અને ખાલી જગ્યા પણ પૂછી શકે છે. બરાબર, તો આપણે સોપાન ધ્યાન દઈને વાંચીશું. રતન ચલ. રતન ઝટપટ
ચલ રતન નલ તક ચલ રતન નલ પર જલ ભર રતન જલ ભર કર કર ચલ રતન જગ ભર કર ટબ ભર રતન ટબ જગ પર રખ. જો અહીંયા આપણે સોપાન એકમાં રતન વિશે વાક્ય આપેલા છે, પાઠ આપ્યો છે. આપણે ફરીથી એકવાર સોપાન વાંચીશું કે રતન ચલ. જુઓ તમને અહીં રતનનું ચિત્ર આપેલું છે કે રતન ચાલ, રતન ઝટપટ ચલ, એટલે કે રતન ઝડપથી ચાલ. રતન નલ તક ચલ, એટલે કે આ રતનને એમ કહે છે કે રતન પાણીની ચકલી. નળ એટલે શું થાય? પાણીની ચકલી. તો કે રતન પાણીની ચકલી સુધી ચાલ. રતન નળ પર જલ ભર. રતનને શું કહે છે કે રતન તું પાણીની ચકલી પરથી પાણી ભર, પાણીની ચકલીએથી પાણી ભર. રતન જલ ભર કર ઘર ચલ, એટલે કે રતન પાણી ભરીને ઘરે ચાલ. રતન જગ ભર કર ટબ ભર, કે રતન જગ ભરીને ટબ પણ ભર. રતન ટબ જગ પર રખ. પછી એવું કહે છે કે રતન ટબને જગ ઉપર મૂક. ફરીથી એકવાર સોપાન વાંચીશું. રતન ચલ, રતન ઝટપટ ચલ, રતન નળ તક ચલ, રતન નળ પર જલ ભર. રતન જલ ભર કર ઘર ચલ. રતન જગ ભર કર ટબ ભર. રતન ટબ જગ ભર રખ. તો હવે તમને પાના નંબર 19 ઉપર સ્વાધ્યાયની ખાલી જગ્યા છે તેનો જવાબ આપણને તમને આવડશે જ, કારણ કે આપણે સોપાન 3 વાર વાંચ્યું છે એટલે આપણને તેની ખાલી જગ્યા પણ આવડશે જ. હવે તમે ચોપડીમાં પાના નંબર 19 જુઓ. જુઓ પાના નંબર 19 ઉપર યુનિટ 42. કયું યુનિટ છે? યુનિટ 42. યુનિટ 42માં સ્વાધ્યાય આપ્યું છે. હવે આપણે સોપાન 1નું સ્વાધ્યાય શીખીશું. તો સ્વાધ્યાયનો પ્રશ્ન 1 થી શીખવાનું શરૂ કરીશું.
तो प्रश्न एक, प्रश्न एक नी सूचना वाँचिए। नीचेनी खाली जगह पूरो। जुओ प्रश्न एक में आपने खाली जगह आपी छे, ती खाली जगहनो आपने खाली जगह में जवाब लखीशू। तो पहली खाली जगह, रतन खाली जगह चल। तो हवे खाली जगह में जवाब शू आवशे? खाली जगह में जवाब आवशे झटपट। शू जवाब आवशे? झटपट। तो अहीं पहली खाली जगह में जवाब लखो झटपट। તમારે પેન્સિલથી સુંદર અક્ષરે જવાબ લખવાનો છે। હવે આગળ બીજી ખાલી જગ્યા, રતન નળ પર ખાલી જગ્યા ભર। તો અહીં બીજી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? હા, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે જળ। શું જવાબ આવશે? જળ। તમને તો સરસ જવાબ આવડે છે, એટલો આપણે બીજી ખાલી જગ્યામાં જવાબ લખીશું જળ। સરસ, હવે આગળ ત્રીજી ખાલી જગ્યા, રતન જળ ભર કર ખાલી જગ્યા ચલ। તો રતનને પાણી ભરીને ક્યાં આવવાનું કહ્યું હતું? ઘરે આવવાનું કહ્યું હતું। તો ત્રીજી ખાલી જગ્યાનો જવાબ શું આવશે? ઘર આવશે જવાબ। શું આવશે? ઘર। તો ત્રીજી ખાલી જગ્યાનો જવાબ લખો ઘર। સરસ, હવે ચોથી ખાલી જગ્યા, રતન જગ ભર કર ખાલી જગ્યા ભર। તો અહીં જવાબ શું આવશે ખાલી જગ્યામાં? ખાલી જગ્યામાં જવાબ આવશે ટબ। શું જવાબ આવશે? ટબ। તો ખાલી જગ્યામાં સરસ અક્ષરે જવાબ લખો ટ બ, ટબ શબ્દ। હવે પહેલો પ્રશ્ન પૂરો થયો, આગળ આપણે નવો યુનિટ અને નવો પ્રશ્ન શીખીએ। આગળ નવું યુનિટ છે યુનિટ 43। કયું યુનિટ છે? યુનિટ 43 માં પ્રશ્ન 2, સ્વાધ્યાયનો પ્રશ્ન 2। તેની સૂચના વાંચીશું। નીચેની કાનાવાળી હિન્દી બારાક્ષરી વાંચો અને મહાવરો કરો। જુઓ, તમે ગુજરાતીમાં કાનાવાળો કક્કો લખો છો ને? હા, અને તમને તો નોટબુકમાં પણ લખતા આવડતો હશે। તો આજે આપણે ચોપડીમાં હિન્દીમાં કાનાવાળી બારાક્ષરી લખવાની છે। જુઓ, તમારી ચોપડીમાં ટપકાવાળી લાઈન વડે હિન્દી કાનાવાળી બારાક્ષરી લખેલી આપેલી છે, આપેલી છે। આપેલી છે તો તે ટપકાવાળી લાઈનવાળી બારાક્ષરી ઉપર આપણે પેન્સિલથી લખવાનું રહેશે। આપણે બારાક્ષરી તમે ગુજરાતીમાં બોલતા જશો તેવી રીતે બારાક્ષરી બોલતા જવાનું છે અને લખતા જવાનું છે, બરાબર? તો આપણે ધ્યાન દઈને હિન્દીમાં કાનાવાળી બારાક્ષરી ચોપડીમાં લખીશું। લખવાની શરૂઆત
કરીએ. કા ખા ગા ગા ચા છા જા za ta tha da da ana ta tha da da na pa fa ba ba ma ya ra la va sa 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 ha sha tra
प्रतिज्ञा। आपणे कानावाळे हिंदी बारक्षरी पूरी करी। हवे बारक्षरी पछी स्वर आप्यो छे। अहीं कयो स्वर आप्यो छे? आ छे। कयो स्वर छे? आ। तो अहीं लखीशुं आ। बराबर। हवे आगळ बीजो युनिट, युनिट 44। આગળ કયો યુનિટ છે? યુનિટ 44। પ્રશ્ન 3, સ્વાધ્યાયનો પ્રશ્ન 3। નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો। તો સૌથી પહેલાં આપણે શબ્દ વાંચી લઈશું। આમ, બાગ, ડાક, સાલ, દાલ, તાલા, ચારા, કાલા, નાલા, તારા, બાલક, બાદલ, ગાજર, ચાવલ, મારગ, ગમલા, મટકા, કમરા, ચરખા, અને છેલ્લો શબ્દ હશે મસ્કા। તો વિદ્યાર્થીઓ, અહીં આપણે શબ્દ આગળના વિડીયોમાં લખીશું, અત્યારે લખીશું નહીં। હવે તમે લેસન નોંધી લો। તમારે લેશનમાં પાના નંબર 18 ઉપર યુનિટ 39, 40, 41, 42, 43 અને 44। તમારે લેશનમાં યુનિટ 39થી લઈ યુનિટ 44 સુધી નોટબુકમાં લખવાનું છે, અથવા તો પાના નંબર 18 અને પાના નંબર 19 આ બંને તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે। સરસ અક્ષરે બંને પાના નંબર તમારે નોટબુકમાં લખવાના રહેશે।